જય શ્રી કૃષ્ણ. નમસ્તે બાળકો, જ્ઞાનપથ વિદ્યાલય ધોરણ એચ કે જી વિષય આપણે ગુજરાતીમાં આજે ભણીશું. તો બધા ગુજરાતી વર્ણ પણ કાઢશે, પેન્સિલ ને રબર પણ લઈ લેશે. ચાલો તો પાના નંબર 33, બે તગડા 33 આપણે કાઢીશું. પહેલાં આપણે વાંચીશું. ગુરુ કરે વાંચો શીખવો અને લખો. તો આપણે લખતું જવાનું છે અને વાંચવાનું છે અને પહેલાં આપણે ઘૂંટવાનું છે. તો વિડીયો સ્ટોપ કરીને આપણે ઘૂંટી લેશું. ચાલો ઘૂંટાઈ ગયું તો આપણે નીચે શબ્દો લખશું ને વાંચશું. આ એકને એક શબ્દ બીજી વાત છે. આગળના બેઝમાં પણ આપણે હાથ લખ્યું હતું તુલા. પછી શું છે? મુની, મુની. પછી જાડુ. તો લખશું આપણે ત્યાં જાડુ. પછી પૂર. તો લખશું પેલા આપણે પૂ ર. પછી ખૂ શ. ચાલો આપણે નીચેના શબ્દો પણ લખીશું. તુલા, મુની, જાડુ, પૂર, ખૂશ. ચાલો જો અહીંથી શબ્દ છે ને એ શબ્દો અને આ વાક્ય તમારે લેસનમાં લખવાનું છે. આપણે બાજુનું પેજ ઉપર આવશું, પાછળ છે એમાં તગડે ચોકડે 34 ઉપર. ચાલો આપણે તગડે ચોકડે 34 ઉપર પાના નંબર આવી જશું. તો કાઢી લીધું ને તમે તગડે ચોકડે 34 પાના નંબર. તો આપણે વર્ગ કાર્ય છે, ચિત્ર ઓળખી ખાના પૂરવાના છે. આ તો બધાને હવે આવડી જ ગયા છે, તો પણ આપણે પૂરીશું. જો પહેલાં શું છે? જુવાર. તો પહેલા ખાનામાં શું આવશે? જૂ. જુ પછી શું છે? વા અને ર. તો ર લખીશ એટલે આપણે લખવાનો આવશે નહીં. તો જુવાર. તો અહીં બની ગયો શબ્દ જુવાર. હવે આ જો જુવાનું ચિત્ર હતું, આપણે જુવાર લખ્યું. આ ચિત્ર શેનું છે? જાદુગર. તો જાદુગર તો તમે બધા જોતા જ હશો. તો આપણે જાદુગર અહીં ખાનામ લખવાનું છે. તો પેલું ખાનું ખાલી છે ને આ શું લખશું? ઝા. ચાલો આપણે ઝા લખાઈ ગયું અહીંયા. ઝા પછી શું છે? દુ. પછી શું છે? ગ અને ર. તો ર લખીને મતલબ લખવાનું આવે જાદુગર. તો અહીં લખાઈ ગયું આપણે જાદુગર. ચાલો આપણે બાજુમાં જોશું. આ ચિત્ર શેનું છે? કુહાડી. અને આ છે લુહાર. તો આપણે ખાનામાં લખીશું. પહેલાં કુહાડીનું ચિત્ર છે તો આપણે જોવું. જો કુહાડી લખેલું છે ને તો પહેલાં આપણે શું લખશું? કુ. પછી હા લખો એટલે હા લખવાનું આવશે નહીં. પછી શું છે? ડી. પછી આ ચિત્ર શેનું છે? તો કે લુહારનું. તો પહેલાં આપણે ખાનામાં શું લખશું? અહીંથી જોશું લુહાર લખ્યું છે. તો પહેલાં આપણે શું લખીશું? લુ. અને હા તો લખેલું છે તો અહીં બાજુમાં શું આવશે? ર. તો જો વાંચો જો શબ્દ કુહાડી, લુહાર બની ગયા શબ્દો. આપણે બાજુમાં નીચે જોશું આપણે આ ચિત્ર શેનું છે. ચાલો આપણે નીચે જોશું. આ સુથાનું ચિત્ર છે ને તો જો સુથાર. તો પહેલાં આપણે શું લખીશું? સુ. પછી શું છે? થા અને ર. તો ર લખેલો છે. સુથાર શું બનાવે તમને બધાને ખબર જ હશે. ખુરશી, ટેબલ, આપણું ઘરનું ફર્નિચર બધા કોણ બનાવે? સુથાર. તો આ ચિત્ર શેનું છે? ખુરશી. તો આપણે લખીશું પહેલાં ખુ. ર લખેલો છે તો શું આવશે ત્યાં? સી. ખૂ ર સી થઈ ગયો શબ્દ. ચાલો આપણે નીચે જોશું. આ ચિત્ર શેનું છે આપણે ઓળખશું. આ શેનું છે? ગુવાર. ને આ જરદાલુ. તો એ આપણે ખાનામાં લખવાનું છે. તો પેલું ચિત્ર આ શું છે? જરદાલુ. તો આપણે જરદાલુ લખીશું. પહેલાં જ લખશું. જો અહીં જોતું જવાનું જ છે તો જ લખો. ર તો લખીને આવ્યો છે તો શું આવશે એના ખાનામાં? દા અને નીચે લુ. જરદાલુ બની ગયો ને શબ્દ. હવે બાજુમાં જોશું ઉપર આપણે ગુવાનું ચિત્ર શેનું છે? તો ગુવાર લખીશું આપણે. પહેલાં શું લખીશું? ગુ અને વા. ને ર તો લખ્યો એટલે લખવાનું આવે નહીં. ચાલો આપણે વાંચી લઈશું. જો ગુવાનું ચિત્ર હતું તો આપણે ગુવા લખ નાખ્યું. અહીં જરદાલુ ચિત્ર હતું, જરદાલુ લખ નાખ્યું.
ચિત્ર છે એનું છે ઝાડુ અને નીચે લાડુ. તો ઉપર આપણે શું લખશું? ઝાડુનું ચિત્ર છે તો ઝા લખીશું, અને ડુ તો ડુ લખીને આવ્યું એટલે લખવાનું ન આવે. આ શું છે? લાડુ. તો પહેલાં આપણે લા લખીશું, અને ડુ તો લખીને આવ્યો છે ઝાડુ અને લાડુ થઈ ગયું. જો આપણે ચિત્ર ઓળખીને ખાના ભૂલ લીધા. હવે નીચે જોશું ચિત્ર જોઈને. ચાલો આપણે ચિત્ર જોઈને શબ્દ બનાવવાના છે. જો આ બધા ચિત્રો તો આપણને આપેલા છે, આપણે વાંચતું જવું અને સામે શબ્દ લખવાનો છે. તો પહેલું ચિત્ર શેનું છે? ચાલો આ ચિત્ર શેનું છે? વરુનું ચિત્ર છે ને, તો આપણે વરુ લખ્યું. આ શેનું ચિત્ર છે? તો કે ગુફા. તો આપણે ત્યાં શું લખશું? પહેલાં ગુફા. પછી આ શું છે? ચીકુ. ચીકુ બધાને બહુ ભાવતા હશે ને, ચીકુ બધાએ ખાવા જોઈએ. ચી કુ. ચાલો આ ચિત્ર શેનું છે? તો કે મુ ગ ટ. આ શું છે? ઘુવડ. ઘુ વ ડ. ચાલો આપણે વાંચી લઈશું. આ વરુનું ચિત્ર હતું તો આપણે વરુ લખ્યું. આ ગુફાનું ચિત્ર તો આપણે ગુફા લખી. આ ચીકુનું ચિત્ર તો ચીકુ લખ્યું. આ મુગટનું ચિત્ર છે તો આપણે મુગટ લખ્યું. આ ઘુવડ છે તો આપણે ઘુવડ લખ્યું ને. હવે આપણે બાજુમાં જોશું કે આ ચિત્ર છે. આ ચિત્ર શેનું છે? તો કે સાબુ. શા બુ. પછી આ ધનુષનું છે તો ધનુષ લખીશું આપણે. ચાલો આ ધનુષનું ચિત્ર છે ને, તો આપણે જો આપણે ઘરનો ઘરનો લખવાનો, ધજાનો ધ છે ને, ધજાનો ધ લખીશું. બાજુમાં નું લખીશું અને શ ધનુષ બની ગયું ને. હવે શેનું ચિત્ર છે? તો કે ગુલાબ. ગુ લા બ. પછી શું છે? તો કે ટુવાલ. ટુ વા લ. પછી બુલબુલનું ચિત્ર છે તો આપણે લખીશું નીચે બુ લ બુ લ. ચાલો આપણે ચિત્ર જોઈને શબ્દ બનાવી લીધા. ચાલો આપણે તગડે પાંચરે પાંત્રીસ ઉપર આવી જઈશું. આપણે તો આ ગૃહ કાર્ય છે પણ તો આપણે અહીં લખીશું, સૂચના વાંચીશું, તેની દિશામાં વાંચીને શબ્દો બનાવો. તો એ પણ તમને આવડી જ ગયા છે. જો પહેલાં શું આપેલું છે? ઉ રસ્વાવર ઉ, અને પછી સામે આપણે જોતું જવાનું અને ખાનામાં શબ્દો લખવાના છે. તો જો ઉ અને જાણી, ઉ જાણી અહીં લખીને આવ્યું છે, ઉદાહરણ આપેલું છે. હવે એની બાજુમાં આપણે જોશું નીચે ઉ છે તો અહીં શું આવશે? પછી ઝા અને શ. તો આપણે શું લખીશું? પહેલાં ઉ ઝા શ. ચાલો જો આપણે અહીંથી જોઈ લખ્યું ઉ ઝા શ, તો અહીં લખાઈ ગયું ઝા. એના પછી શું છે લખવાનું? પહેલાં આવશે ઉ. ઉ તો પહેલાં આપણે લખવાનો જ છે. ઉ પછી શું છે? ક અડા ટ. તો પહેલાં આપણે ક લખીશું. અડા ટ. ઉ કડા ટ. તો અહીં શબ્દ બની ગયો ઉ કડા ટ. એના પછી શું છે? ત રાણો. તો પહેલાં આપણે શું લખીશું? ઉ પછી ત રા અને હણ લખીશું. ત રા ણ. પછી શું છે? દા ર તા. તો પહેલાં આપણે શું લખીશું? ઉ પછી દા ર તા. તો આપણે લખીશું દા ર તા. ઉ દા ર તા બની ગયો શબ્દો. તો અહીંયા આપણે લખી નાખ્યો. એના પછી શું છે? પ વા સ. તો પહેલાં શું લખીશું આપણે? ઉ પછી પ વા સ. પ વા સ. ઉ પ વા સ બની ગયું ને. જો આપણે તેની દિશામાં વાંચીને શબ્દો લખી લીધા. હવે બાજુમાં જોશું, ઉથી શરૂ થતો શબ્દ શોધીને રાઈટ કરો. તો આપણે જો અહીં ઉ આપેલો છે રસ્વાવાર ઉ, તો પહેલાં આપણે જોવાનું, પહેલાં ઉ આવેલો હોય ને મૂળાક્ષર એમાં જ આપણે રાઈટ કરવાનું છે. તો જો અહીં ઉપકાર, તો ઉ પહેલાં આવ્યો તો રાઈટ કરીને આવ્યું છે. તો આપણે નીચે જોશું ઉકેલ, તો આ ઉ છે તો ઉ પહેલાં મૂળાક્ષર આવ્યો, તો કે હાથોની આપણે રાઈટ કરીશું. પછી શું છે? ઈમારત. તો અહીંયા ઈ છે, ઉ નથી એટલે કાંઈ કરવાનું આવે નહીં. એના પછી જોશું આપણે
ઉપચાર તો પહેલાં ઉ મૂળાક્ષર આવ્યો તો કે હા તો આપણે અહીંયા રાઈટ કરીશું. પછી શું છે ઈશાન તો અહીંયા તો ઈ છે ઉ નથી એટલે કાંઈ કરશું નહીં. એના પછી આપણે જોઈ ઉજવણી તો ઉ પહેલાં આવ્યો તો કે હા તો અહીંયા રાઈટ કરીશું. પછી એના પછી જોઈશું આપણે ઉદાર તો ઉ પહેલાં આવ્યો છે તો કે હા તો અહીંયા આપણે રાઈટ કરીશું. ચાલો જોશું શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે આપણે. જો અહીંયા ચીકુ કાજુ સાબુ મુખવાસ લખીને આવ્યું છે અને જો ખાલી જગ્યા આવી છે એમાં આપણે આમાંથી ગોતીને જવાબ લખવાનો છે. તો પહેલાં વાંચીશું આપણે કુસુમ લખીને આવ્યું છે. આ ચિત્ર શેનું છે મુખવાસ તો એ મુખવાસ જો અહીં લખેલો છે મુખવાસ તો આપણે અહીંયા લખવાનો છે જવાબ મુ ખ વા શ. ચાલો મુખવાસ લખાઈ ગયું તો વાંચીશું આપણે કુસુમ મુખવાસ ખા. તો આપણે જો કુસુમ લખેલું હતું અને ચિત્ર આપેલું હતું અને ખા લખેલું હતું તો આપણે આમાં શોધીને શું લખ્યું મુખવાસ કુસુમ મુખવાસ ખા વાક્ય બની ગયું. હવે નીચેનું જોશું આપણે રાહુલ પછી ચીકુનું ચિત્ર છે અને આપ છે. આ ચિત્ર શેનું છે ચીકુ તો આપણે જો આપે છે શબ્દમાંથી આપણે જોશીશું ચીકુ ક્યાં છે તો કે ચીકુ લખેલું અહીં છે તો અહીં ખાના આપણે શું લખીશું ચી કુ રાહુલ ચીકુ આપ. એના પછી જોશું આપણે આ શું છે સુમન લખ્યું છે. આ ચિત્ર શેનું છે સાબુ અને જગ્યા ખાલી છે અહીં શું છે ઘસ તો સાબુનું ચિત્ર છે તો આપણે આમાં સાબુ શોધીશું. સાબુ જો અહીં લખેલું છે સાબુ અહીં આપણે લખીશું ખાલામાં ખાલી જગ્યામાં લખ્યું ને સાબુ સુમન સાબુ ઘસ. પછી આ ચિત્ર શેનું છે તો કે કાજુનું સુધા પછી કાજુનું ચિત્ર છે તો અહીં શું લખીશું આપણે કા જુ સુધા કાજુ લાવ. ચાલો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા લખાઈ ગયા આપણે. હવે બાજુમાં જોશું ખાલી જગ્યામાં ખોટો અક્ષર લખવાનો છે. અહીં શબ્દ આપેલો છે એ અને સામે આપણને એવોનો શબ્દ છે પણ જગ્યા ખાલી મૂકેલું એમાંથી જોઈને આપણે લખવાનો છે. તો ના તો ના આપેલો છે અને કઈ આપ્યો છે શું નથી આપ્યું જુ તો અહીં શું લખીશું આપણે જુ નાજુક અને નાજુક બની ગયું. હવે નીચે જોશું મધુર તો મ લખેલો છે ધુ નથી લખ્યો અને ર લખ્યો છે તો અહીં તો શું આવશે ધુ મધુર શબ્દ બની ગયો મધુર. પછી નીચે જોશું વાયુ તો વા લખેલો છે યુ નથી લખ્યું તો અહીં આપણે શું લખીશું યુ વાયુ તો સામે વાયુ બની ગયો શબ્દ. હવે જોશું નીચે આપણે કુદરતી તો જો કુ જ પહેલાં નથી આપ્યો તો આપણે ત્યાં શું લખીશું પહેલાં કુ કુદરતી તો સામે વાંચે શું કુદરતી શબ્દ બની ગયો. હવે આપણે નીચે જોશું ભાવુક તો જો ભા પેલો છે વુ નથી આપ્યો તો અહીં શું આપણે લખશું વુ અને ક તો લખેલો એટલે લખવાનું નહીં આવે ભાવુક તો ભાવુક શબ્દ બની ગયો. હવે આપણે જોશું ગુજરાત તો અહીં શું પહેલાં આવશે ગુ ગુજરાત તો અહીં ગુજરાત બની ગયું. જો ખાલી જગ્યામાં ખોટો અક્ષર આપણે લખાઈ ગયો. ચાલો નીચે જોશું શબ્દ ચિત્ર જોઈને શબ્દ બનાવો અને લખો. જો આપણને આ ખાનું આપેલું છે એમાં પણ શબ્દો લખેલા છે અને ચિત્ર હોય એમાંથી ઓળખીને આપણે રાઉન્ડ કરીને સામે જવાબ લખવાનો છે. આ પહેલું ચિત્ર શેનું છે ટુવાલ તો એની પર રાઉન્ડ કરીને આવ્યું છે અને સામે જવાબ લખીને આવ્યો છે. હવે એના પછી ચિત્ર જોશું આ ચિત્ર શેનું છે તો કે તુલસીનું તો આપણે ત્યાં રાઉન્ડ કરીશું. ચાલો તો સામે લખશું તુલસી આપણે તુ લ સી. ચાલો અહીં તુલસીનું ચિત્ર હતું તો આપણે આમાં શોધીને લખ્યું તુલસી રાઉન્ડ કરીને. હવે આ ચિત્ર જોઈ શેનું છે તો કે ચાબુકનું તો આપણે આમાં ચાબુક ગોતીશું ચાબુક અહીંયા જ છે તો એની ઉપર આપણે રાઉન્ડ કરી દેશું. ચાલો રાઉન્ડ થઈ ગયું ચાબુકનું ચિત્ર હતું તો સામે આપણે લખવાનું છે ચા બુ
ક પછી શેનું ચિત્ર છે તો કે બુલબુલનું તો અહીં આપણે બુલબુલ જોશું જો બુલ બુલ અહીં લખેલું છે તેની પર આપણે રાઉન્ડ કરી દઈશું ચાલો રાઉન્ડ થઈ ગયું આપણે બુલબુલના ચિત્ર છે લખેલું ને તો આપણે અહીં લખશું બુલબુલ હવે બુ લ બુ લ ચાલો બુલબુલ લખાઈ ગયું હવે ચિત્ર જોશું આ શું છે કુલ્ફી આપણે અમે કુલ્ફી બધે બહુ ખાવ છું ને તો એનું ચિત્ર છે તો એની પર આપણે રાઉન્ડ કરીશું ચાલો રાઉન્ડ થઈ ગયું તો સામે લખી નાખશું આપણે કુ લ ફી જો પાનાનું પર 33 ઉપર બે તગડે 33 છે ને ત્યાં જો આ શબ્દો અને આ વાક્યો એ તમારું લેસન છે એ તમારે લખવાનું છે આવજો નમસ્તે